नमस्कार दर्शकों, मंतव्य न्यूज ना भविष्य लक्ष्य कार्यक्रम में आप सबनु स्वागत है। आपने साथ हूँ सुजल पादुदात। तो दर्शकों, रोज बरोज अलग अलग माध्यमों से अपने अपनु राशि भविष्य ने राशि फल जानता हुई है, परंतु कालना दिवस कार्यक्रम ना माध्यम थी अमे तमने जणावीशुं के आवती कालनो दिवस तमारो केवो रहेशे, जेथी करीने तमे तमारुं एडवांस प्लानिंग करी शको। तो चालो शुरुआत करिए कालना दिवस कार्यक्रम नी। કાલના દિવસ કાર્યક્રમના માધ્યમથી અમે તમને જણાવીશું કે આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, તેમજ દિવસ અને રાત્રિના ચોઘડિયા શું કહે છે, આ દરેક માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા આચાર્ય કિશનભાઈ રાવલ જી। કિશનભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, હર હર મહાદેવ। તો અમારા મંતવ્ય ન્યૂઝના દર્શકોને જણાવશો કે આવતીકાલનું પંચાંગ શું કહે છે? નમસ્કાર દર્શક મિત્રો, વાત કરવામાં તો શરૂઆત કરીએ તો આપણે કાલના પંચાંગની, તો કાલે તારીખ 19/4/2022 ને મંગળવાર છે, તિથિ વિક્રમ સંવત 2078, ચૈત્રવદ 3 છે, જે રાશિ છે વૃશ્ચિક રાશિ છે, એટલે કે ભાઈ જે તે મૂળાક્ષર છે, કાલે જે પણ બાળકોના જન્મ થાય એ લોકોના નામ ન ને ય પરથી રાખવામાં આવશે, નક્ષત્ર અનુરાધા રહેશે, યોગ છે વયતિપાત છે, કરણ છે વનિજ છે। કહેવાય છે કે પંચક અને વિછુડો કહેવાય છે કે છે નહીં, સૂર્ય રાશિ મેષ, ચંદ્ર રાશિ વૃશ્ચિક છે। સૂર્યોદય 5:53 જ્યારે સૂર્યાસ્ત 6:49 થશે, ચંદ્રોદય 9:50 અને જ્યારે ચંદ્રાસ્ત 7:35 રહેશે। અભિજીત મુહૂર્તની વાત કરો તો 11:55-12:46 નું અભિજીત મુહૂર્ત છે। જે રાહુકાળ છે 3:32-5:12 નો રાહુકાળ છે। આ રાહુકાળ દરમિયાન કોઈ પણ શુભ કામ ના થાય, કોઈ પણ કહેવાય છે કે સારું કામ કરો તો કહેવાય છે કે નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે, તો આ સમય દરમિયાન આપણે કોઈ પણ નાની મોટી મુશ્કેલી ના થાય, કોઈ પણ કહેવાય છે કે લાંબો કહેવાય છે કે ભાઈ આઘાત ના થાય, એના માટે થઈને આ રાહુકાળ દરમિયાન આપણે ચોક્કસથી કોઈ કાર્ય નહીં કરીએ। જી બેન જી, ચોક્કસથી કિશનભાઈ, અમારા દર્શકોને જણાવશો કે આવતીકાલનો દિન વિશેષ શું કહે છે? કાલે કહેવાય છે કે ભાઈ સંકટ ચતુર્થીમાં ગણપતિને ધરો અર્પણ કરો તો ચોક્કસથી લાભ થાય। કાલે કહેવાય છે કે દિવસ સારો છે, સંકટ ચતુર્થી છે અને એમાંય ગણપતિ ભગવાનને તમે ધરો અર્પણ કરો તો ચોક્કસથી ભગવાનને દૂરવા બહુ પ્રિય છે, અને ભગવાન ગણપતિના કહેવાય છે કે સ્તુતિ કરો, ગણેશ અર્થવ શીર્ષમનો પાઠ કરો, એમની સામે દૂરવા અર્પણ કરીને તો ચોક્કસથી ભગવાન તમારી પર રાજી થશે અને ધારેલા મનોરથો પૂરા કરશે। જી બેન જી, ચોક્કસથી કિશનભાઈ, તો અમારા દર્શકોને જણાવશો કે દિવસ અને રાતના ચોઘડિયા શું કહે છે? શરૂઆત કરીએ તો દિવસના ચોઘડીમાં પહેલું લાભ ચોઘડ્યું છે, જે 11:03-12:39 નું છે। પછી આવશે અમૃત ચોઘડ્યું, જે 12:39-2:15 નું રહેશે। ત્રીજું આવશે શુભ ચોગડ્યું, જે 3:50-5:26 નું છે। આ સારા ચોગડિયા દરમિયાન કોઈ પણ સારું કામ કરો, ચોક્કસથી શુભદાયી થાય। વાત કરીએ તો રાત્રિના ચોગડિયામાં પહેલું ચોગડ્યું લાભ ચોગડ્યું છે, જે 8:26-9:50 નું છે। પછી આવશે શુભ ચોગડ્યું, જે 11:14-12:38 નું છે। આ પણ રાત્રિના ચોગડિયામાં સારા કામ કરો, ચોક્કસથી લાભ જોવાઈ જશે। જી બેન જી, ચોક્કસથી કિશનભાઈ, આપણે કાલે નંગની વાત કરતા હતા, તો આજે પણ નંગનું મહત્વ શું છે તે સમજાવો। ચલો ભાઈ, આજે કયો વાર છે? સોમવાર। સોમવાર એટલે કયો? મોતીનો નંગ, બરોબર છે, રત્ન, મોતીનું રત્ન, બરોબર છે। એટલે કે ઘણા લોકોના કહેવાય છે કે આપણા જે જ્યોતિષ શાસ્ત્રમાં માને છે, ક્યાંક ને ક્યાંક મોતી તો પહેરતા જ હશે। મોતીનું મહત્વ બહુ જ અનેરું છે, અને કહેવાય છે કે બધા આપણા ઇન્ડિયામાં કહેવાય છે કે ઘણા લોકોનો ગુસ્સો વધારે હોય છે, એટલા માટે થઈને ખાસ જ્યોતિષ શાસ્ત્ર લોકો કહે છે, જ્યોતિષ આચાર્ય કહે છે કે ભાઈ મોતીનું રત્ન પહેર, કહેવાય છે કે ભાઈ મોતીનું રત્ન શું કામમાં આવે અને મોતીનું કહેવાય છે મહત્વ શું છે। શરૂ કહેવાય તો કે ભાઈ મોતીનું અંગ્રેજીમાં એને પલ કહે છે, પલ એનો અંગ્રેજી શબ્દ છે। મુખ્ય દ્રવ્ય કેલ્શિયમ કાર્બોનેટ છે ભાઈ, જે બને છે મોતી શેનું બને છે? કેલ્શિયમ કાર્બોનેટનું બને છે, ઈરાનની અખાતમાં, કહેવાય છે કે ભાઈ ભારતમાં, ભારતમાં અને જાપાનમાં અને મેક્સિકોમાં કહેવાય છે કે આ મોતી મળી આવે છે। હાથી, સાપ, કહેવાય છે કે ભાઈ માછલીઓ, અને કહેવાય છે કે વાંસ, શંખ માંથી પણ મોતીઓ મળે છે। ખાસ કેવું તો કહેવાય છે કે ભાઈ માછલી, શંખ, સાપ અને કહેવાય છે કે વાંસ, આ ચાર વસ્તુઓમાંથી મોતીની ઉત્પત્તિ થાય છે। હાથીના કહેવાય છે કે દાંતમાંથી પણ સૌથી સરસ મજાનું મોતી મળી આવે છે, અને કહેવાય છે કે ખૂબ શુભ માનવામાં આવે છે। હાથીના દાંતમાંથી જો એ મોતી નીકળેલું હોય અને અતિ શુભ માનવામાં આવે છે। મોતી ધારણ કરવાથી આરોગ્ય, સંતાન અને કહેવાય છે કે વિજયની પ્રાપ્તિ થાય છે,
જે લોકોને સંતાન ના થતું હોય, જે લોકોનું આરોગ્ય માનસિક આરોગ્ય સારું ના રહેતું હોય, તો આ લોકોને મોતી પહેરે તો ચોક્કસથી વિજય પ્રાપ્તિ થાય છે. મોતી એ શેનું નંગ છે? તો કે મોતી એ ચંદ્રનું નંગ છે. જેની જન્મ રાશિ કર્ક હોય, કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને ચંદ્રનું નંગ મોતી છે. માટે જેની જન્મ રાશિ કર્ક હોય અને કર્ક સૂર્ય રાશિમાં હોય, અને સૂર્ય રાશિમાં કર્ક ક્યારે હોય તો 15 જુલાઈથી 14 ઓગસ્ટ, જ્યારે સૂર્ય રાશિમાં કર્ક હોય. એટલે કે ભાઈ સૂર્ય રાશિમાં કર્ક ક્યારે આવવાનો? 15 જુલાઈથી 14 ઓગસ્ટમાં. આ લોકોનો એ ટાઈમમાં એમનો કહેવાય છે કે ભાઈ બર્થડે હોય, વર્ષગાંઠ હોય. એવા વ્યક્તિઓ જો મોતીનો નંગ પહેરે તો ચોક્કસથી લાભ થાય છે. આને ધારણ કરવાથી માનસિક રોગોનું નિવારણ થાય છે. ચંચળતા, કફ, વિદ્યા પ્રાપ્તિ ના થતી હોય તો આ બધેનું કહેવાય છે કે માનસિક રીતે કહેવાય છે કે ડિપ્રેશન, અવસાદની સમસ્યા થતી હોય તો મોતીનું નંગ પહેરો તો ચોક્કસથી લાભ જોવાઈ જાય છે. જી ચોક્કસથી કિશનભાઈ, આવતીકાલની રાશિની વાત કરીએ તો મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે જણાવશો? ચલો વાત કરવામાં તો મેષ રાશિવાળા જાતકોનો, મેષ રાશિવાળા જાતકોની વાત કરીએ તો કમરનો દુખાવો નાનો મોટો રહ્યા કરે. કોઈ પણ નાના મોટા કમરના દુખાવા રહ્યા કરશે, ધનલાભ થાય, અચિંતા સારા એવા ધનલાભ જોવાય છે. આર્થિક સ્થિતિ ખૂબ સુધરે એવી છે. મનમાં શાંતિ જણાય, મનને હળવાશ થશે, મનમાં કહેવાય છે કે ભાઈ શાંતિનો અનુભવ થશે, ગર્વની અનુભૂતિ, પોતાના આત્મવિશ્વાસ પર વધારો ચોક્કસથી જોવાશે. શુભ કલર લીલો, શુભ નંબર 5 છે. વૃષભ રાશિવાળા જાતકોની વાત કરીએ તો દિવસ ખૂબ સારો છે, લાભકારક દિવસ છે. લાંબા ગાળાની માંદગીમાંથી મુક્તિ જોવાય, જે તે કહેવાય છે કે નાની મોટી સમસ્યાઓથી પીડાતા હોય એ પીડામાંથી મુક્તિ કાલે મળવાની છે. સૂર્યનારાયણ તમારી ઉપર રાજી છે, સૂર્ય ઊંચનો થાય છે, ચોક્કસથી વૃષભ રાશિવાળાને ફાયદો છે. કાર્યસ્થળે થોડુંક કામ જે તે જગ્યાએ તમે લોકો કરો છો, ખાસ કરીને નોકરિયાત માણસો, ચોકસાઈ રાખે. કાર્યસ્થળે કોઈ તમને કહેવાય છે કર્મચારી, સહકર્મચારીઓ જોડે બોલવાનું ના થાય, વાદવિવાદ ના થાય, મતભેદ ના થાય, ધ્યાન રાખીશું. જીવનસાથી પાસેથી અનેરો લાભ જોવાય છે, અનેરો લાભ જીવન પાસેથી મળશે. શુભ કલર પીળો, એ શુભ નંબર 5 છે. મિથુન રાશિવાળા સાથે વાત કરવામાં આવે તો જૂના મિત્રથી લાભ છે. તમારા જૂના મિત્રો તમારા જીવનમાં કોઈ નાના મોટા લાભ આપીને જશે. સકારાત્મક ઉર્જા તમને ચોક્કસથી મળશે. પોઝિટિવ એનર્જી જેને કહેવાય, એક હકારાત્મક ઉર્જાનો અભિગમ તમને કાલે મળશે. વાત કરીએ તો વેપારમાં નાના મોટા લાભ છે, વેપાર સ્થળે ચોક્કસથી લાભ જોવાય છે. સાસરા પક્ષથી ફાયદો છે. આમ તો કોઈ દિવસ બધા કે માનવામાં ના આવે પણ છે, સાસરા પક્ષથી નાના મોટા ફાયદા થાય. જરૂરી નથી કે નુકસાન જ થાય. સાસરા પક્ષવાળા બી સાસુ સસરા પણ આશીર્વાદ આપે કોઈક દાડો, બરોબર 15 દાડામાં એક દિવસ પૂનમ હોય. શુભ કલર જાંબલી, શુભ નંબર 4. વાત કરવામાં આવે તો દિવસ સારો છે, ચોક્કસથી લાભ જોવાઈ જાય છે. જી બેન. જી ચોક્કસથી કિશનભાઈ. તો આગળની 3 રાશિની વાત કરીએ તો કર્ક સે કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે જણાવશો? કર્ક રાશિવાળા ચંદ્ર સારો, વિદેશમાં રહેતા લોકોથી ફાયદો છે. પરદેશ વાળા ચર તમને ક્યાંક ને ક્યાંક નાના મોટા લાભ આપી શકે એમ છે. માતા પિતાના આશીર્વાદ લઈને કાર્ય કરવું, કોઈ પણ કામ કરો કાલે માતા પિતાના પગે લાગીને જશો તો દિવસ લાભદાયી અને શુભદાયી નીવડશે. મગજ ઉપર કાબૂ રાખજો. મગજમાં કહેવાય છે કે ભાઈ નાના મોટા નકારાત્મક વિચારો ના આવે, અથવા તો કહેવાય છે કે આ ગરમી બહુ વધારે પડતી છે, માથે ચડી ના જાય, બરફ મૂકીને જવાનું એવું હોય તો, બરોબર છે? તો મગજ ઉપર ગરમી ના ચડે, શાંત રાખજો. ઉધાર કાલે આપવું કે ઉધાર કોઈની પાસે લેવું નહીં, ખોટું ઉધાર આપતા કે ઉધાર લેતા નહીં, આવું થશે તો બે ગણું થતું રહેશે. માટે કહું છું શુભ કલર લીલો, શુભ નંબર 8 છે. સિંહ રાશિવાળાને સ્વાસ્થ્યમાં થોડુંક ધ્યાન રાખવું. શરીરમાં અત્યારે કહેવાય છે કે ભાઈ થોડા નાના મોટા ફેરફાર થાય તો કહેવાય છે કે ભાઈ ધ્યાન રાખજો. સાધન ચલાવતા ધ્યાન રાખજો. બહાર કહેવાય છે કે તમે સીધે સીધા જતા અને આમાં કોઈક આવી જાય એવું ના થાય, ધ્યાન રાખજો. નવા કાર્યોની શરૂઆત ચોક્કસપણે, કોઈ પણ નવા કાર્યોની શરૂઆત જે તમારા માટે લાભદાયી રહેશે તો ચોક્કસથી નવા કાર્યોની શરૂઆત થશે. દિવસ ખૂબ સરસ મજાનો છે, આનંદમય દિવસ પસાર થશે. શુભ કલર ભૂરો, શુભ નંબર 6 છે. કન્યા રાશિવાળા જાતકોની વાત કરીએ તો નવું સાહસ કરવા માટેનો દિવસ ખૂબ સરસ છે. શુભ દિવસ, કોઈ પણ નવું સાહસ કરવું હોય તો શુભ દિવસ જોવાય છે. અચિંતા કોઈ ભેટ સોગાદ મળશે, બરોબર છે? કહેવાય છે નાનું તો ફૂલ તો ફૂલ, અને કહેવાય છે કે નાની નાની ભેટો ચોક્કસથી તમને ભેટ સોગાદ પ્રમાણે મળતી રહેશે. કાર્યમાં કહેવાય છે કે જે તે કરો એ તમારા વડીલને પૂછીને કરજો. નાના મોટા માથાના દુખાવાની સમસ્યા રહેશે, ચંદ્ર નબળો છે માટે માથાની દુખાવાની લગતી સમસ્યા આપે. શુભ કલર પીળો, શુભ નંબર 6 છે. જી બેન. જી ચોક્કસથી કિશનભાઈ, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો જી, આપનું જન્મ સ્થળ અને તારીખ જણાવો.
મારી બેબી માટે પૂછવું છે. જી. એની જન્મ તારીખ છે 23/11/1998. સમય? હેલો. હા સમય શું છે? હેલો. જી આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. સમય જણાવો આપના જન્મનો. એનો સમય સવારે 7:45 છે. જન્મ સ્થળ ડાકોર. શું પ્રશ્ન છે? એને ગવર્નમેન્ટ જોબ મળશે અને એના મેરેજ ક્યારે થશે? ચલો, ધનુ રાશિનો ચંદ્ર પુરવાર નક્ષત્ર ચતુર્થી સોમવારનો દિવસ છે. કહેવાય છે કે એને ગવર્નમેન્ટ જોબ મળશે કે નહીં. લાભ સ્થાનમાં મંગળ બેઠો છે. થોડોક પ્રયત્ન વધારે કરે તો ચોક્કસપણે સરકારી નોકરીની સફળતાઓ સારી એવી જોવાઈ રહી છે. મંગળ લાભ સ્થાનમાં છે, એ પણ કન્યા રાશિનો છે. નાના મોટા લાભ આપીને જશે એમાં શંકાને સ્થાન નથી. પણ એના માટે દર મંગળવારે એમને કહેજો મંગળ કવચનો પાઠ કરે, સાથે ભગવાન હનુમાનજીના લાલ ફૂલ ચડાવવાનું રાખે અને સૂર્યનારાયણને જળ અર્પિત કરે નિયમિત પ્રમાણે. કેવી રીતે? તો કહેવાય છે કે પાણીની અંદર એક જાસૂદનું ફૂલ નાખીને જો અર્પિત કરશે તો ચોક્કસથી સરકારી નોકરીના યોગો પ્રબળ બનશે. લગ્ન માટે હજી વિલંબ કરવો પડે એમ છે. વર્ષથી 1.5 વર્ષની અંદર ચોક્કસ પ્રમાણે એમના લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી ચોક્કસ. તે કિશોરભાઈ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપનું જન્મ સ્થળ અને તારીખ જણાવો. મારે મારા હસબન્ડ માટે પૂછવું હતું. જી. હેલો. જી આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. રાત્રે 9:05-6:09 અને અમદાવાદ સ્થળ છે. પ્રશ્ન? પ્રશ્ન એ છે કે મારા હસબન્ડ ને છે ને નોકરીમાં પ્રમોશન ને કશું મળતું નથી, એટલે એના માટે વાત કરવી હતી. ચલો, વૃશ્ચિક રાશિનો ચંદ્ર, એનું ભવિષ્ય કેવું છે? વૃશ્ચિક રાશિનો ચંદ્ર મેષ રાશિનું લગ્ન વિશાખા નક્ષત્ર બુધવારનો દિવસ. કહેવાય છે કે ભવિષ્ય કેવું છે ને નોકરીમાં પ્રમોશન મળતું નથી. એક તો કહેવાય છે જે કેન્દ્રના સ્થાનો છે ખાલી છે. નકારાત્મક વિચારો વધારે આયા કરે એમને કહેજો મગજ ઉપર કાબૂ રાખે, નકારાત્મક વિચારોનું દ્રષ્ટિકોણ બદલે. શુક્ર કાઢે છે, થોડીક સમસ્યા રહ્યા કરે. રાહુ લાભ સ્થાનમાં છે. શનિ કહેવાય છે કે ભાગ્યના સ્થાનનો નીચનો થયો છે. ભાગ્યનું બળ ઓછું અને એમાંય શનિ નીચનો છે. અને શનિ તો નોકરી પ્રધાન માલિકનો કહેવાય છે કે ભાઈ ગ્રહ છે, એટલા માટે થઈને શનિની પૂજા ઉપાસના કરે તો ચોક્કસથી ભયને લાભ થશે અને આગળ તરક્કી પણ થશે. તો કહેવાય છે હવે શું કરવાનું? તો કહેવાય છે કે નિયમિત પ્રમાણે સંધ્યાકાળે ઓમ શં શનેશ્વરાય નમઃ, ઓમ શં શનેશ્વરાય નમઃ ના મંત્રનો જાપ દરરોજ સાંજે 108 વાર કરે. એક લોખંડની વીંટી, બરોબર છે, શનિ નામની લખેલી લોખંડની વીંટી પોતે ધારણ કરે બીજી આંગળીમાં. અને જો થઈ શકે તો દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરશે તો ચોક્કસથી નોકરીમાં સફળતા મળશે, તરક્કી થશે નોકરીમાં. કહેવાય છે કે પ્રમોશન પણ ચોક્કસપણે જોવાઈ જશે. જી બેન. જી ચોક્કસ. તે કિશોરભાઈ અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી આપનું જન્મ સ્થળ અને તારીખ જણાવો. 17/2/96. ટાઈમ છે રાતે 10:55 અને જન્મ સ્થળ રાજકોટ છે. શું પ્રશ્ન છે? એક છે ને મેરેજ થઈ છૂટા છેડા થઈ ગયા છે તો બીજા યોગ ક્યારે છે? ચલો, મકર રાશિનો ચંદ્ર કન્યા રાશિનું લગ્ન શ્રાવણ નક્ષત્ર 14 જન્મ શનિવારનો દિવસ. હવે એવું છે કે શુક્ર શનિ ને કેતુ, સાંભળો, શુક્ર શનિ ને કેતુ સપ્તમ ભાવમાં મીન રાશિનો છે, એટલે કે ભાઈ સાતમું ભાવ દાંપત્ય લગ્ન જીવનનું ભાવ છે. અને એમ જ કહેવાય છે કે આ પાપ ગ્રહો બેઠા છે, દ્રષ્ટિ આપે છે. બે થોડુંક સંઘર્ષમય છે પણ ચિંતા ના કરો, સરસ મજાનો ઉપાય આપું છું, કરવાથી ચોક્કસથી લાભ થશે. દરરોજ 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરવાનો, 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરવાનો રાખો. બીજું, દર રવિવારે ગાયત્રી માતાને આજુબાજુમાં કહેવાય છે ગાયત્રી માતાનું મંદિર હોય તો બરોબર છે, નહીં તો ઘરે એક ફોટો લઈને કમળનું ફૂલ એમને અર્પિત કરજો. અને તમારે કહેવાય છે કે ભાઈ કેતુનો નંગ આવે છે, કેતુનો નંગ ધારણ કરશો તો ચોક્કસથી લાભ જોવાઈ જશે. જી બેન. જી ચોક્કસ. થી કિશોરભાઈ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપનું જન્મ સ્થળ અને તારીખ જણાવો પહેલા. 17/10/96. સમય? સમય 3:30 બપોર સુધી. ચલો. સ્થળ? દરેડા.
સ્વામી પ્રશ્ન શું છે? મારા બાબા માટે પૂછવું છે. હા પણ શું પૂછવું છે? જો સિંહ રાશિ નો ચંદ્ર કુંભ રાશિ નો લગ્ન ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર તેરસ નો જન્મ મંગળ રાહુ ને ચંદ્ર મંગળ રાહુ સાતમે છે. શનિ પરાક્રમ ના સ્થાન માં નીચનો થાય છે. ગુરુ કેતુ નો રાહુ ચંડા યોગ બનેલો છે લગ્નમાં. પ્રશ્ન થોડા ગંભીર છે બેન. કહેવાય છે કે ગુરુ કેતુ નો એક તો રાહુ ચંડાલ નો જે યોગ બનેલો છે એ લગ્નના સ્થાનમાં બેઠેલો છે. એટલે કહેવાય છે કે ભાઈ સમસ્યાઓ ચોક્કસ પ્રમાણે રહે, ખોટી સોબત ના થાય, ખોટી જગ્યાએ જવાનું ના થાય, બધું ધ્યાન રખાવજો. મંગળ રાહુનો અંગારક યોગ છે. સાધારણ રીતે કહેવાય છે કે ભાઈ નોકરીમાં લગ્નમાં તકલીફો આપે, મૂંઝવણો ઊભી કરે. શું કરવાથી લાભ થાય? તો કહેવાય છે કે ભાઈ સર્વપ્રથમ તો કહેવાય છે કે મંગળ રાહુ માટે શું કરવાનું, તો કે અંગારક સ્તોત્રમનો પાઠ, એક અંગારક સ્તોત્રમનો પાઠ દરરોજ જે નિયમિત પ્રમાણે કરવાનું, દરરોજ હનુમાનજીના મંદિરે જવાનું અને સિંદૂર અને તેલ નિયમિત પ્રમાણે ચડાવવાનું રાખજો. એમને કહેજો કે નિયમિત પ્રમાણે સિંદૂર અને તેલ હનુમાનજીને ચડાવવાનું રાખે. અને અંગારક યોગ સ્તોત્રમનો જે પાઠ છે, અંગારક સ્તોત્રમનો પાઠ કહેવાય, એ કરવાનું રાખે. ગુરુવારે બે ગાયને કેળા ખવડાવવાનું રાખે. બે ગાયને કેળા ગુરુવારને ખવડાવશે તો ચોક્કસથી લાભ જોશે. આટલું કરવાથી જીવનમાં એમને ઉન્નતિ ચોક્કસથી જોવાઈ જશે. જી બેન. જી ચોક્કસ થી કિશનભાઈ, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપનું જન્મ સ્થળ અને તારીખ જણાવો પહેલા. 9/6/2000. બપોરે 1:04 અમદાવાદ. હા, એમનું આ લાસ્ટ યર માં છે તો એને વિદેશ યોગ છે, સ્ટુડન્ટ વિઝા ઉપર, મેરેજ બેઝ ઉપર. કઈ રીતે? ચલો, સિંહ રાશિ નો ચંદ્ર કુંભ રાશિ નું લગ્ન પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આઠમની તિથિ, વિદેશ યોગ છે કે નહીં? ચંદ્ર ખૂબ સરસ મજાનો સિંહ રાશિ નો છે, 20° નો. ચોક્કસ થી બેન આ જે જાતક છે એ આગળ જતા પરદેશ ગમન કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગ્રહો ખૂબ સરસ મજાના બેઠેલા છે. શુક્ર ગુરુ શનિ સાથે છે, માતાના સ્થાનમાં છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભણતર અને ઉચ્ચ કેળવણી માટે આ અભ્યાસ ચોક્કસથી પરદેશમાં કરશે. નિયમિત પ્રમાણે એમને કહેજો કે ઓમ સોમ સોમાય નમઃના મંત્રનો જાપ 108 વાર કરે તો ચોક્કસથી લાભ જોવાઈ જશે. જી બેન. જી ચોક્કસ થી કિશોરભાઈ, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપનું જન્મ સ્થળ અને તારીખ જણાવો. આ 3/3/1994. સમય 20:15 રાતનો. સ્થળ? શું પ્રશ્ન છે? લવ મેરેજ ક્યારે થાય? ગુરુની વિધિ ફેરું. કુંભ રાશિ નો ચંદ્ર તુલા રાશિ નું લગ્ન શુક્રવાર નો દિવસ તેરસ નો જન્મ. લવ મેરેજ કરવા છે હવે તમારે. લવ મેરેજ માટે શુક્ર સારો છે, ચિંતા ના કરો. ગુરુની વીટી પહેરે રાખો. હવે શુક્રવારે, દર શુક્રવારે શુક્રદાય સ્તુતિ બોલવાની અને 5 મીઠી વસ્તુનું દાન શુક્રવારે કરવાનું નિર્ધન વ્યક્તિઓને, તો ચોક્કસથી બને એટલા લવ મેરેજ ફટાફટ થઈ જશે અને ઘરે શરણાઈ વાગી જશે. જી બેન. જી ચોક્કસ થી કિશનભાઈ, આગળની 3 રાશિની વાત કરીએ. તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે જણાવશો. તુલા રાશિ વાળાને સ્વાસ્થ્યની સમસ્યા રહી શકે એમ છે. નાની મોટી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ના થાય, ધ્યાન રાખજો અને ધના લાભ થશે. આર્થિક રીતે પૈસા ખૂબ સારા છે. ગાંધી બાપુના આશીર્વાદ તમારી સાથે છે. ચિંતા ના કરો. પૈસાને કહેવાય છે કે ભાઈ મોટી આર્થિક સ્થિતિ સુધરશે. બાળકો તરફથી ફાયદો છે. બાળકો નાના મોટા ફાયદા અપાવતા રહેશે. જીવનસાથી તરફથી ભેટ મળે. નાની ચોકલેટ તો ચોકલેટ પણ મળશે ખરી, જીવનસાથી તરફથી ભેટ દેખાય છે. શુભ કલર વાદળી ને શુભ નંબર 2 છે. વૃશ્ચિક રાશિ, આત્મવિશ્વાસમાં વધારો. ચોક્કસ પ્રમાણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય. જુસ્સો વધે. શું કરવું શું ના કરવું ખબર ના પડે. આત્મવિશ્વાસ એટલો બધો વધી જાય કે કંઈ પણ કરવાની ઈચ્છા થાય. કોઈના પર ઉધાર આપવું નહીં. ખોટું કાલે પૈસાની કહેવાય કોઈ માંગણી કરે તો પૈસા આપતા નહીં. મોસાળ પક્ષથી સારા સમાચાર જોઈ રહ્યા છે. નાના મોટા મોસાળ પક્ષથી કોઈ પણ માતા, મામા, માસી કે કોઈ પણ ચોક્કસથી લાભ આપશે. મિત્રો સાથે દિવસ સારો થશે. શુભ કલર જાંબલી, શુભ નંબર 8 છે. ધનરાશિવાળાને માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું છે. મગજના વિચારો કંટ્રોલ કરવાના છે. મગજનો ભાર કાબૂમાં લાવવાનો છે. સાંજ પછી ગાંધી બાપુ તમારા ઘરે આવશે, તમને દર્શન આપશે અને સાથે રહેશે પણ ખરા. દિવસ સારો છે. આર્થિક લાભ છે. બાળકો તરફથી કોઈ સારા સમાચાર જોવાઈ રહ્યા છે
અને વાહન ચલાવતા ધ્યાન રાખજો ભાઈ, બહાર નીકળો ડાફોડિયા ઓછા મારીને સીધે સીધું વાહન ચલાવવાનું. શુભ કલર લીલો, શુભ નંબર એક જ છે. જય જલપાભાઈ. જી ચોક્કસ થી કિશનભાઈ, આગળની ત્રણ રાશિની વાત કરીએ તો મકર કુંભ મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે જણાવશો. મકર રાશિ, મકર રાશિ વાળાને નાણાં રોકતા પહેલા કોઈની સલાહ લઈને કામ કરવું. જે તે જગ્યાએ તમે લોકો કામ કરો છો અને પૈસા રોકવાનો વારો આવે તો કોઈ નિષ્ણાંત તજજ્ઞ વ્યક્તિની સલાહ લઈને જ પૈસા રોકજો. ધાર્યું કામ પૂર્ણ થશે, જે તે વિચાર્યા છે કામ પૂર્ણ થશે. પ્રમોશન અથવા નવી નોકરીઓની તકો સારી જોઈ રહી છે. નાના મોટા નવી નોકરીની તક, પ્રમોશન મળે અને કહેવાય છે કે પૈસાના પગારમાં પણ વધારો જોઈ રહ્યો છે. મગજ શાંત રાખવું, માનસિક રીતે મગજ શાંત રાખજો, ખોટો ગુસ્સો કોઈની પર ના કરતા. શુભ કલર નારંગી. શુભ નંબર ચાર. કુંભ રાશિવાળા જાતકોને શેર બજાર અથવા ઉદ્યોગવાળાને વિચારીને નિર્ણય લેવો. અચ્છા, દિવસ સારો છે, આનંદમય દિવસ જશે, લાભ થશે અને કાર્યમાં નાના મોટા વિલંબ થાય તો ચિંતા કરવાની જરૂર નથી, ધીરે ધીરે કાર્યો પૂર્ણાહતિ પર જશે. પ્રવાસના યોગો પણ સારા છે, પ્રવાસના યોગ પ્રબળ બનશે. શુભ કલર ભૂરો અને શુભ નંબર સાત. મીન રાશિવાળાને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખજો. જે તે વસ્તુઓ કહેવાય છે કે ભાઈ પર્સ, પાકીટ, સોના ચાંદીને ખાસ કરીને કિંમતી વસ્તુમાં પતિ પત્નીના ફોટા કે ખોવાઈ ગયો તમે ખોવાઈ જશો, ધ્યાન રાખજો, મતભેદ જણાય. અચ્છા, સાસરા પક્ષથી સારા સમાચાર મળે. ખૂબ સરસ મજાના દિવસો છે મીન રાશિવાળાને, સાસરા પક્ષથી સમાચાર મળે. કેવું અભાગ્ય કહેવાય તમારું. નવી તકો ઊભી થાય, નાની મોટી તકો પણ ઊભી થશે. શુભ કલર જાંબલી ને શુભ નંબર બે છે. જી બેન. જી ચોક્કસ થી કિશનભાઈ, આવતીકાલે 19 એપ્રિલ એટલે આવતીકાલે જેનો જન્મદિવસ છે એનું આવનારું ભવિષ્ય કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી મંતવ્ય ન્યૂઝના દર્શકોને જણાવશો. ચલો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફ વાળાને સૌના બધા ટીમોથી તમને હાર્દિક અભિનંદન, ખૂબ ખૂબ સારી શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો. બહુ ધન છલકાય તો જલપા બેન ને અમે કિશનમાં અડધું અડધું વેચી લઈશું, બરોબર છે? સોના ચાંદી પણ ગમે છે અમને એટલે એ પણ આપવાના. ચલો વાત કરીએ તો કાલે જેનો પણ જન્મદિવસ છે, વાત કરવામાં આવે તો સરસ મજાનું કાર્ડ ધ મૂન કરીને નીકળ્યું છે. ધ મૂન કરીને ટેરોટ નીકળ્યું છે, ખૂબ સરસ મજાનું કાર્ડ છે. શું સૂચવે છે તો કહેવાય છે કે આ જે કાર્ડ છે એમાં કહેવાય છે કે ભાઈ ચંદ્રનું કાર્ડ છે, મેજર કહેવાય છે કે ભાઈ આલ્કાનાનું કાર્ડ કહેવાય. સારું કાર્ડ છે પણ માનસિક સમસ્યાઓ રહ્યા કરે. એક વખત તો પહેલાં કહેવાય છે કે ભાઈ આ વખત તમારે શું સાચવવાનું તો કે ભાઈ માનસિક વિચારો, મગજના વિચારો કાબૂમાં રાખવાના. સ્કોર્પિયન વૃશ્ચિક રાશિ બરોબર વીછી બેઠો છે. આ વખત તમને કોઈ ડંખ ના મારે, જ્યાર ઈર્ષા તમારા તરફ લોકોનું આ વર્ષે વધારે રહેશે. જેના પણ કાલે જન્મદિવસ છે લોકો તમારા તરફ ઈર્ષા વધારે કરશે, ઝેરનું પ્રમાણ વધારે રહેશે. અચ્છા, કહેવાય કે ભાઈ આ વખત તમને કોઈ વસ્તુ કરડી ના જાય એનું પણ ધ્યાન રાખજો. વૃશ્ચિક રાશિનું છે કે ભાઈ કોઈ પણ ચાર પગવાળા પ્રાણી કે કહેવાય છે કે ભાઈ ઇન્સેક્ટ્સ એટલે કહેવાય છે કે જીવજંતુઓથી સાવધાન રહેવું, કોઈ વસ્તુ કરડે નહીં એનું ધ્યાન રાખવું. આર્થિક રીતે આ વર્ષ કેવું જશે તો આર્થિક રીતે કહેવાય છે કે ભાઈ વર્ષ એકંદરે સારું છે પણ કહેવાય છે કે લોકોની ઈર્ષા ના થાય, નજર દોષ ના થાય એના માટે કહેવાય છે કે ભાઈ તમે થોડુંક કામ કરજો. માનસિક રીતે કહેવાય છે કે વર્ષ થોડુંક સાચવવા જેવું છે, મગજ પર તણાવ વધતા રહેશે, માથે ભાર વધતા રહેશે તો આ વસ્તુ ના થાય એનું ધ્યાન રાખજો. શારીરિક રીતે નાની મોટી સમસ્યાઓ જોવાય છે પણ એનું હલ નીકળી જશે. ખાસ કરીને આ વર્ષ શું કરવું જેથી વર્ષ એકંદરે સારું જાય અને કહેવાય છે કે ભાઈ લાભ થાય તો એક મંત્ર છે, ઓમ આશુતોષાય નમઃ. જે પણ જાતકોના કાલે જન્મ છે એ લોકો ઓમ આશુતોષાય નમઃના મંત્રનો જો પાઠ કરે તો ચોક્કસથી તમારા જે પણ કહેવાય છે કે વર્ષમાં નાના મોટા સંકટો છે, જે નાના મોટા સંકટો આવવાના છે એ દૂર થશે, ભગવાન તમારી રક્ષા કરશે. આશુતોષ એ ભગવાન મહાદેવનો કહેવાય છે મંત્ર છે, શિવજીનો મંત્ર છે. નિયમિત પ્રમાણે કરવાથી ચોક્કસથી લાભ થશે અને વર્ષ એકંદરે સારું જશે. જી બેન. જી ચોક્કસ થી કિશનભાઈ, આપ મંતવ્ય ન્યૂઝમાં જોડાયા અને મારા દર્શકોને આટલી સરસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. જો તો નોંધી લો અમારા કિશનભાઈના નંબર. તો દર્શકો, કાલના દિવસ કાર્યક્રમમાં હાલ એટલું જ, મને રજો આપશો, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.